जय श्री कृष्ण मित्रों, स्वागत है आपनों अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों आजना आ वीडियो में आपणे त्रण वर्षे एक वक्त आवनारी पुरुषोत्तम मासनी पूर्णिमा विषे बात करीशुं। आ पूर्णिमा दिवसनो आ व्रतनो महिमा जाणीशुं, महात्म्य कथा सांभळीशुं, साथे ज आ दिवसे करवामां उपाय विषे पण जणावीश अने चंद्र दर्शननो समय क्यारे छे तेना विषे पण हुं जणावीश। केम के पूनमना दिवसे चंद्र दर्शननुं महत्व अधिक होय छे। घणा लोको चंद्र दर्शन करीने ज एकटाणुं करता होय छे, एटला माटे आ दिवसे चंद्र दर्शन अवश्य करवा जोईए। आजना दिवसे चंद्र तेनी सोळे कड़ाए खीली उठेलो होय छे अने तेना दर्शन करवानुं अनेरुं महात्म्य बतावेलुं छे। तो दरेक माहिती जाणवा सांभळवा माटे अंत सुधी मारी साथे जोडायेला रहेजो। आ वीडियो पसंद आवे तो लाइक करजो, तमारा मित्रोने मोकलजो। अमारी चेनल में नवा होय तो सब्सक्राइब करवानुं भूलता नहीं कि जेथी करीने आवाज अवनवा वीडियो आप सुधी पहोंचता रहे। तो मित्रों आ वर्षे 2023 में आ पुरुषोत्तम मासनी पूनम 1 ऑगस्ट 2023 ने मंगलवारना दिवसे आवी रही छे के जे दिवसे ज व्रतनी पूनम छे। अन्यथा घणी वखत एवुं पण बनतुं होय छे के पूनमना आगला दिवसे व्रतनी पूनम होय छे, एटले के आगला दिवसे व्रत करवानुं थाय छे, परंतु आ वर्षे 1 ऑगस्टे ज आ पूनमनुं व्रत करवानुं रहेशे। आजना दिवसे घणा लोको मंगळा गौरी व्रत पण करता होय छे के जेमां शिव पार्वतीनું पूजन करવામાં આવે છે। સાથે જ આ પૂર્ણિમાના દિવસે પ્રીતિ યોગ અને આયુષ્માન યોગ પણ બની રહ્યો છે, સાથે જ લક્ષ્મીનારાયણ યોગ પણ બની રહ્યો છે કે જે યોગમાં જો આપણે ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મી દેવીની પૂજા કરીએ છીએ તો તેનું આપણને અનેક ગણું ફળ મળે છે અને તેમની આપણા ઉપર કૃપા બને છે। અને પુરુષોત્તમ મહિનો એ એવો જ માસ છે કે જેમાં ભગવાનની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના ઉપાય કરાય છે, અને એટલા માટે જ આપણે સૌ લોકો આ દિવસો દરમિયાન ભગવાનની પૂજા કરીએ છીએ, વ્રત કરીએ છીએ કે જેથી કરીને આપણે ભગવાનના આશીર્વાદ મેળવી શકીએ। કદાચ બીજી કોઈ ઈચ્છા પૂર્ણ થાય કે ન થાય, પણ ભગવાનની જો એક વખત કૃપા થાય તો તેના સિવાય બીજું આપણે જોઈએ પણ શું। એટલા માટે આ પુરુષોત્તમ માસની પૂર્ણિમાનો ભગવાનની કૃપા મેળવવાનો ખૂબ જ ઉત્તમ દિવસ છે। આજના દિવસે જો કદાચ આપ વ્રત ન કરી શકો, ઉપવાસ ન કરી શકો કે પછી એકટાણા ધારણા પારણા ન કરી શકો તો શું કરવાનું? તો તે લોકોએ આજના દિવસે મૌન વ્રત ધારણ કરવાનું, કેમ કે મૌન વ્રતને આપણા ધર્મમાં ખૂબ જ પવિત્ર વ્રત માનવામાં આવ્યું છે। આ વ્રતને ધારણ કરવાથી વૈજ્ઞાનિક કારણ અનુસાર જોઈએ તો આપણી ઉર્જાનો વ્યય જે થતો હોય તેમાં સંચાર થાય છે, આપણી શક્તિનો વ્યય થતો અટકે છે, અને જો પૌરાણિક મહત્વ વિશે વાત કરીએ તો એવું કહેવાયું છે કે આપણી વાણીથી કે આપણી જીભ વડે કદાચ એવા શબ્દો બોલાઈ જાય કે જે અન્ય લોકોને દિલને ઠેસ પહોંચે, તેની લાગણી દુભાય, તો આવી વાણી કદાચ આપણાથી જાણી અજાણે બોલાઈ જતી હોય છે। પરંતુ જો આપણે મૌન વ્રત રાખવી હોય તો આપણાથી કોઈ પણ શબ્દ બોલાવાના નથી અને કોઈની પણ લાગણી આપણા વડે દુભાય નહીં। એટલા માટે જો મૌન વ્રત ધારણ કરવામાં આવે છે તો તેનું ઉત્તમ ફળ મેળવી શકાય છે, અને સાથે જ જો આજના દિવસે દીપદાન પણ કરાય છે તો તેનું પણ વિશેષ મહત્વ છે। આમ તો પુરુષોત્તમ આખા માસમાં દીપદાન કરવું જોઈએ, પરંતુ આપણે આખો માસ ન કરીએ, પરંતુ તેની જગ્યાએ આપણે અમુક દિવસે કરીએ તો પણ ચાલે, કે જેમાં પૂર્ણિમાના દિવસે ખાસ કરીને કરાય છે। આજના દિવસે સ્નાન દાન જપ તપનો પણ મહિમા છે, એટલા માટે જો તીર્થસ્થાનોમાં જઈ શકીએ તો ત્યાં જઈને સ્નાન કરવું જોઈએ। હરિદ્વાર જઈ શકીએ તો ગંગામાં સ્નાન કરાય, નર્મદામાં પણ સ્નાન કરી શકાય છે, પરંતુ જો એમ શક્ય ન હોય તો તે પવિત્ર નદીઓનું જળ લઈ આવી સવારે સ્નાન કરતી વખતે તેમાં ઉમેરી દેવાનું, કે જે તે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બરાબર ગણાય છે। આપ જો તીર્થસ્થાને ગયા હોય તો ત્યાં નાહી ધોઈને તો ત્યાં કાંઠે બેસીને ભગવાનના પાઠ કરવાના, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો અને શ્રીમદ ભાગવતનો પાઠ કરવાનો, આ બે પાઠને આ માસમાં ખૂબ જ ઉત્તમ પાઠ માનવામાં આવ્યા છે। આપણાથી થાય એટલું કરવાનું, આ ઉપરાંત બીજા પાઠ પણ ભગવાનના ઘણા છે, તે આપને જે પણ અનુકૂળ હોય તે કરવા જોઈએ। અને જો આપ ત્યાં જઈ શકો એમ ન હોય તો ઘરે જ ઘરના મંદિર સમક્ષ બેસીને, પ્રભુ સમક્ષ બેસીને દીવો અગરબત્તી કરીને પાઠ કરવાના, ભગવાનને તુલસી પત્ર અર્પણ કરવાનું, અને આ પાઠ આપણે જો કરીએ છીએ તો ભગવાન તેનો પણ સ્વીકાર કરે છે, અને પાઠ પૂર્ણ થાય પછી ભગવાન સમક્ષ માફી માગવાની કે પ્રભુ મારાથી આ પાઠમાં ક્યાંય પણ ભૂલ થઈ ગઈ હોય તો આપનું બાળક સમજી મને ક્ષમા આપજો।
આજના દિવસે જો આપ વ્રત કરતા હોય તો આજના દિવસે લસણ, ડુંગળી કે માંસાહારી કે દારૂનું સેવન કરવું ન જોઈએ. આમ તો વ્રત ન કરતા હોય તો પણ આ તામસિક ભોજન આજના દિવસે ન લેવું, સાત્વિક ભોજન લ્યો ત્યાં સુધી વધુ ઉત્તમ છે. આજે આપણા ઘરે કોઈ ગરીબ કે કોઈ ભિખારી આપણા ઘરે કઈ વસ્તુ માંગવા આવે છે તો તેને ખાલી હાથે પાછો ફરવા દેવો જોઈએ નહીં. કંઈક ને કંઈક વસ્તુ આપવી જોઈએ. કદાચ આપણે રૂપિયા ન આપીએ તો કોઈ એવી જરૂરિયાત વસ્તુ આપવાની, કંઈ ખાવાની વસ્તુ આપવાની કે જેથી કરીને તે આપણા ઘરેથી રાજી થઈને જાય. ભગવાને આપણને આજે આટલું આપ્યું છે તો તેમાંથી થોડોક ભાગ કાઢીને આપણે બીજાને પણ આપવો જોઈએ. તે પણ ભગવાનનો જ બનાવેલો જીવ છે, તો તેમને જો આપણે પ્રસન્ન રાખીશું તો ભગવાન પણ આપણા ઉપર રાજી થશે. આજે મોડે સુધી સૂવું ન જોઈએ. સૂર્યોદય સમયે ઉઠીને નાહી ધોઈ નિત્યક્રમ કરીને સૂર્યદેવને આજે ખાસ કરીને અર્ઘ આપવાનું, જેવી રીતે પૂર્ણિમાના દિવસે ચંદ્રને અર્ઘ આપવાનું મહાત્મય છે, તેવી જ રીતે પૂર્ણિમાના દિવસે સૂર્યદેવને પણ અર્ઘ આપવાનું મહત્વ છે. સૂર્યદેવના 12 નામ મંત્ર બોલીને સૂર્યદેવને અર્ઘ અપાય છે, અથવા તો ઓમ સૂર્યાય નમઃ એ મંત્ર 12 વખત બોલીને પણ સૂર્યદેવને અર્ઘ આપી શકાય છે. સૂર્યદેવને અર્ઘ આપવું એટલું બધું અઘરું પણ નથી. એક ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં ચોખા, કંકુ અને એક ફૂલ મૂકીને સૂર્યનારાયણ સમક્ષ મુખ રાખીને બે હાથમાં ત્રાંબાનો લોટો પકડીને સૂર્યદેવને અર્ઘ આપવાનું. આટલું સહેલી રીતે માત્ર 1 થી 2 મિનિટ સૂર્યદેવને અર્ઘ આપતા થાય તો આ કાર્ય આજના દિવસે તો કરવું, પરંતુ જો નિત્ય શક્ય હોય તો નિત્ય કરવું જોઈએ. કેમ કે સૂર્ય એવા દેવ છે કે જેને આપણે પોતાની નજરે જોઈ શકીએ છીએ, એટલા માટે જો આપણી સમક્ષ દેવતા હોય તો તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. આજના દિવસે ઈશ્વરનું ભજન કીર્તન કરવું જોઈએ. હિંડોળા ચાલી રહ્યા છે તો હિંડોળાના ભજન કીર્તન પણ કરી શકાય છે, અથવા તો પુરુષોત્તમ માસમાં નિત્ય ઘણી જગ્યાએ સત્સંગ થતો હોય, આપણા ઘરે પણ સત્સંગ કરાવી શકીએ છીએ, તો ભગવાનના ભજન કીર્તન કરવાના. સાથે જ પૂર્ણિમાનો દિવસ છે તો સત્યનારાયણની કથા તો વાંચવાની જ હોય, સાંભળવાની જ હોય, એમાં તો કંઈ કહેવા પણ હોય જ નહીં. એટલા માટે જો આપણા ઘરે આપણે સત્યનારાયણની કથા કરાવી શકતા હોય તો સત્યનારાયણની કથા કરાવી, અન્યથા અન્ય કોઈ જગ્યાએ, કોઈના ઘરે, મંદિરમાં, જ્યાં પણ ક્યાંય સત્યનારાયણની કથા થતી હોય તો ત્યાં સાંભળવા માટે જવું જોઈએ અને પ્રસાદ લઈને ઘરે આવવું જોઈએ. અને કદાચ એમ પણ શક્ય ન હોય તો સત્યનારાયણની કથાનો વિડીયો અમે અમારી ચેનલમાં દર પૂનમે મૂકીએ છીએ, તો ત્યાંથી પણ આપ સાંભળી શકો છો. ભગવાન સમક્ષ ધૂપ દીપ કરીને બેસવાનું, તુલસીજી અર્પણ કરવાના, શીરો બનાવીને ભગવાનને અર્પણ કરવાનો અને ત્યાર પછી કથા સાંભળવાની. કથા સાંભળી લીધા પછી આરતીને થાળ કરવાનો અને પ્રસાદ લઈને સૌ લોકોમાં વહેંચવાનો. આ રીતે પણ એકદમ સહેલી રીતે સત્યનારાયણની કથા થઈ શકે છે. આજે દાન કરવાનું મહાત્મય છે, એટલે સુપાત્ર બ્રાહ્મણોને દાન આપવાનું. જે બ્રાહ્મણને સર્વે કોઈ આપતા હોય તે બ્રાહ્મણને આપવા કરતાં, કે જે સાચી રીતે ગરીબ બ્રાહ્મણ હોય કે જેને કોઈ ભાવ પણ પૂછતું ન હોય, મધ્યમ વર્ગનો બ્રાહ્મણ હોય, જો તેને આપણે કઈ વસ્તુનું દાન કરીએ છીએ તો તેના આપણને અંતરના આશીર્વાદ મળે છે અને તેને આપણા કરેલા દાનની પણ કદર રહે છે. આપણે જે વસ્તુ આપી હોય, ખાવાનું હોય, પીવાનું હોય કે પછી ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ હોય, તેને તેની કદર થાય છે અને તેનો ઉપયોગ પણ કરે છે અને તેના આપણને અંતરના આશીર્વાદ મળે છે. અને કહેવાય છે કે અંતરના આશીર્વાદ ફળિયા વગર રહેતા નથી. આ ઉપરાંત આપ અન્ય કોઈ પણ ન્યાણાને દાન વસ્તુ કરી શકો છો. બહેન હોય, ફઈ હોય કે પછી નણંદ હોય, તેને આજના દિવસે જો કાચું સીધું આપવામાં આવે છે, અન્ય કોઈ સોના ચાંદીની વસ્તુ ભેટ કરવામાં આવે છે તથા આપણી શક્તિ પ્રમાણે જે પણ કંઈ વસ્તુનું દાન કરીએ છીએ તો પણ તે લેખે લાગે છે. આજના દિવસે પુરુષોત્તમ માસનો અધ્યાય સાંભળવાનો, તેની વાર્તા સાંભળવાની, સાથે જ પૂર્ણિમા છે તો પૂનમની મહાત્મય કથા પણ સાંભળવાની. તેમજ આપના જો ઘર પાસે પીપળો હોય કે પછી મંદિરમાં પીપળો હોય તો પીપળે પાણી રેડવા જવું જોઈએ. કેમ કે કહેવાય છે કે પીપળામાં વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન તથા બ્રહ્માજીનો વાસ છે, સાથે જ આપણા પિતૃઓ પણ તેમાં રહે છે. એટલા માટે જો આપણે પીપળે પાણી રેડીએ છીએ તો 4 દેવો સુધી આપણું તે પાણી પહોંચે છે.
અને જો ગાયને ખવડાવીએ છીએ, ગાયને પાણી પીવડાવીએ છીએ, તો 33 કોટી દેવતા સુધી આપણું પહોંચે છે। એટલા માટે ગાયની સેવા પણ આજના દિવસે કરવી જોઈએ, ગાયની પૂજા કરવી જોઈએ। અને કદાચ જો ગાયની પૂજા ન કરી શકીએ તો તેને લીલું ખવડાવવું જોઈએ, અન્યથા આપણે જે ભોજનમાં જે પણ કાંઈ બનાવ્યું હોય તે પણ ખવડાવી શકાય છે। જેવી રીતે એકાદશીનો દિવસ પુણ્યના કામ કરવા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે, તેવી જ રીતે આ પૂર્ણિમાનો દિવસ છે। અને એમાં પણ પુરુષોત્તમ મહિનાની પૂનમ એ 3 વર્ષે એક વખત આવનારી પૂનમ છે। આમ તો વર્ષભરમાં જે દરેક પૂનમ આવે છે તેનું પોતાનું અલગ અલગ મહત્ત્વ હોય છે। એટલે કે જો ચૈત્ર મહિનાની પૂનમ હોય તો હનુમાન જન્મોત્સવ ઉજવાય છે, વૈશાખ મહિનાની પૂનમ હોય તો બુધ પૂર્ણિમા, જેઠ મહિનાની પૂનમ હોય તો વટ સાવિત્રી પૂનમ, અષાઢ મહિનાની પૂનમ હોય તો ગુરુ પૂર્ણિમા, શ્રાવણ મહિનાની પૂનમ હોય તો રક્ષાબંધન, આસો મહિનાની પૂનમ હોય તો શરદ પૂનમ, કાર્તક મહિનાની પૂનમ હોય તો પુષ્કર મેળો હોય છે, માગસર મહિનાની પૂનમ દત્તાત્રેય જયંતિ, પોષ મહિનાની પૂનમ શાકંભરી જયંતિ, અને ફાગણ મહિનાની પૂનમ હોય તો તે દિવસે હોળી પૂર્ણિમા ઉજવાય છે। એટલે આવી રીતે વર્ષભરની દરેક પૂનમનું પોતાનું આગવું મહત્ત્વ છે, પરંતુ પુરુષોત્તમ મહિનાની પૂનમનું મહત્ત્વ એટલા માટે વિશેષ છે કેમ કે તે 3 વર્ષે એક વખત આવે છે। તે આ વર્ષે 2023માં આવી હવે ફરી પાછી 2026માં આવશે। એટલા માટે જો પુરુષોત્તમ મહિનાની પૂનમનું ફળ મેળવવું હોય તો આ દિવસે આપણા મનમાં જે પણ કંઈ દાન કરવાનો વિચાર આવે, જે પણ કંઈ પુણ્ય કરવાનો વિચાર આવે તો તેને અમલમાં મૂકીને તે વસ્તુ કરી લેવું જોઈએ, તે કાર્ય કરી લેવું જોઈએ। ફરી 3 વર્ષે આવશે તો તે દિવસની કોને ખબર છે, એટલા માટે આજે થાય એટલું કરી લેવાનું। આજના દિવસે પવિત્ર પુસ્તકોનું વાંચન કરવાનું, ભગવદ્ ગીતાજીનો અધ્યાય સાંભળવાનો, વાંચવાનો, ભાગવત કથા સાંભળવાની, ભાગવતનો પાઠ કરવાનો, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાનો, નારાયણ કવચનો પાઠ કરવાનો, જો આપના ઘરમાં રામાયણનું પુસ્તક હોય તો તે રામાયણ પણ વાંચવી જોઈએ, અથવા તો યુટ્યુબમાં ટીવીમાં રામાયણની કથા આવતી જ હોય છે તો તે પણ સાંભળી શકાય છે। તુલસી માળા કરવાની, તુલસીજીની પ્રદક્ષિણા કરવાની, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રીકૃષ્ણ શરણમ્મવ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ શ્રીકૃષ્ણાય નમઃ, આપને જે પણ કોઈ મંત્ર આવડે તેની માળા કરવાની, કેમ કે આજના દિવસે લીધેલું ભગવાનના નામનું વિશેષ મહાત્મય છે। આમ તો ભગવાનના નામનો મહિમા છે જેટલો કે તેનું જેટલું ગુણગાન કરીએ, જેટલો ગાઈએ તેટલો ઓછો છે। ભગવાનનું જીવનમાં માત્ર એકવાર પણ લીધેલું નામ કદાચ આપણે મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે। તો આપણે તો ભગવાનના પાઠ કરવાના છે, ભગવાનના નામની માળા કરવાની છે, તો આપણે તેનું વિચારી પણ ન શકીએ કે તેનું કેટલું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય। ભગવાને જ્યારે આ ધરતી ઉપર અવતાર લીધો હતો ત્યારે કોઈ રાક્ષસથી, કોઈ દાનવથી ભગવાનનું ભૂલથી પણ નામ લેવાઈ જતું તો ભગવાન તેની ઉપર પણ કૃપા કરતા હતા। તો આપણે તો તેમના ભક્તો છીએ, તો જો આપણે ભગવાનનું નામ લેશું તો ભગવાન આપણા ઉપર પણ કૃપા અવશ્ય કરશે। તેમજ આ પૂર્ણિમા મંગળવારના દિવસે આવે છે અને મંગળવાર એટલે કે હનુમાનજીનો દિવસ, તો આજના દિવસે હનુમાનજીની પણ પૂજા કરવાનું મહાત્મય બતાવેલું છે। હનુમાનજીના મંદિરે જઈને પાઠ કરવાના, હનુમાન ચાલીસાનો પાઠ છે, સુંદરકાંડનો પાઠ છે, અથવા તો મંદિરે ન જઈ શકીએ તો ઘર બેઠા પણ પાઠ કરી શકાય છે। આપણા સૌના ઘરમાં હનુમાનજીનો ફોટો મૂર્તિ તો હોય જ, તો તેમની સમક્ષ બેસીને આ પાઠ કરી શકાય છે। તો મિત્રો, આ રીતે આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રમાં અધિક માસની પૂર્ણિમાનું મહાત્મય બતાવેલું છે કે જેની કથા સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે અને આપ સૌ લોકોને હવે આ પુરુષોત્તમ માસની પૂર્ણિમાનું મહત્ત્વ સમજાઈ ગયું હશે। તો આ દિવસે કરવાના ઉપાય પણ જણાવ્યા, સાથે જ આપણે મૌન વ્રત તથા દીપદાનનું મહાત્મય પણ જાણ્યું, તો તે જો થાય તો અવશ્ય કરવું જોઈએ। તો આ વિડીયોમાંથી જો આપને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ મારી સાથે આ પુરુષોત્તમ મહિનાની પૂર્ણિમાની મહાત્મય કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર।